નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનો અર્ધિક સ્વાગત છે ધોરણ અગિયાર અને વિષય છે તમારો સોશિયોલોજી સમાજશાસ્ત્રની અંદર તમારે જે એકમ કસોટી લેનાર છે તેનું આપણા મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોવાના છે જે તમને પરીક્ષામાં જે એકમ કસોટી લેનાર છે તે અંદર ખૂબ જ ઉપયોગી થશે તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતો ફટાફટ કરી લેશો વિદ્યાર્થી તો તમારે જે સ્કૂલની અંદર જે પણ વિદ્યાર્થીઓ ભણે છે એમને પણ આ વિડીયો એક વખત શેર કરશો એમને પણ લાભ મળે વિભાગ એ એને આપણે સોલ્યુશન શરૂ કરીએ

ચોથા નંબરનો છે કે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે તો સી વર્તનશીલ પાંચ સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ આ વ્યાખ્યા કોણે આપી તો જવાબ આવશે મેકા વર અને પીચ ત્યારબાદ આપણે નીચેના થોડા પ્રશ્નો જોઈ લઈએ અને તેનું આપણે સોલ્યુશન પણ આપવાના છે જે આ પ્રશ્નો પાંચ છે તેનો પણ આપણે સોલ્યુશન હવે જોઈ લઈએ વિભાગ સી અને ડી તે ઉપરાંત ઈ સુધીનો આપણે સોલ્યુશન જોવાના છીએ તો કે વિભાગ વિભાગની અંદર જે વિકલ્પો હતા તેનું તમે અહીં સોલ્યુશન જોઈ શકો છો પહેલાં અંદર એ બીજા સી 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 અને વિભાગ બી ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ પ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું તો શું આવશે મુંબઈ યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય સાત છે ઓગસ્ટ કાંતે સમાજ વ્યવસ્થા માટે કયા પુસ્તકો રજૂ કર્યા તો પોઝિટિવ ફિલોસોફી અને સામાજિક ભૌતિકશાસ્ત્ર ત્યારબાદ છે આઠમું ડાસ કેપિટલ પુસ્તકના રચિતા કોણ છે તો કાલ માર્ક્સ નવમો છે કે સામાજિક વર્ગ એટલે શું તો જવાબ માનવીના કોઈ વ્યક્તિ સાથે સમાનતા હોય છે આ સમાનતાને આધારે જે સમૂહમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે તેને સામાજિક વર્ગ કહે છે છે સામાજિક ધોરણ એટલે શું તો જવાબ સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો એટલે સામાજિક ધોરણો વિભાગ સી આવે છે ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે તમે વિડીયોને એન્ડ સુધી જોશો જરા પણ સ્કીપ ના કરતા અગિયારમાં પ્રશ્ન ખ્યાલ કે વિભાવના એટલે શું જવાબ ખ્યાલો કોઈ પણ વિજ્ઞાનના અભ્યાસમાં બૌદ્ધિક સાધનો છે કોઈ પણ વિજ્ઞાનને સમજવા માટે તેના અભ્યાસના વિષયને કઈ વિભાવનાઓથી તપાસે છે જેમ તેનું જ્ઞાન મેળવવું પડે છે દરેક વિજ્ઞાનની ભાષા તેના ચોક્કસ ખ્યાલોની બનેલી હોય છે ખ્યાલો એટલે કે પ્રત્યેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દ કે જેની મદદથી દરેક વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનો અર્થઘટન અને રજૂઆત કરે છે ખ્યાલ દરેક ઘટનાને શું તાર્કિક રચના છે દરેક વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચકાસી શકાય છે અને તે ઘટનાને સમજાવી શકે તેવા હોય છે આથી ખ્યાલો વૈજ્ઞાનિક પરિભાષા કહે છે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકે સામાજિક ઘટનાઓને તપાસવા તેનું અધ્યયન અને અર્થઘટન કરવા ચોક્કસ ખ્યાલો ધરાવે છે સમાજ સમુદાય સમૂહ મંડળ મૂલ્યો ધોરણો સંસ્કૃતિ દરજ્જાઓ અને ભૂમિકાઓ સામાજિક ક્રિયા સામાજિક વર્ગ કાર્ય સામાજિક નિયંત્રણ સામાજિક પરિવર્તન વગેરે સમાજશાસ્ત્રના મુખ્ય ખ્યાલો છે વિભાગ ડી ટૂંક નોંધ લખો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ તો જવાબ આવશે કે ભારતમાં સમાજશાસ્ત્રનો નો સૌ પ્રથમ અભ્યાસ ઈસવીસન ઓગણીસો ચૌદમાં મુંબઈ વિશ્વવિદ્યાલયનો બ્રિટનના પ્રખ્યાત સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના પેસુ પ્રોફેસર પેટ્રિક ક્રિસના અધ્યક્ષપદે અનુષ્ઠાતક વિભાગમાં થયો ઈસવીસન ઓગણીસો ચોવીસના ડૉક્ટર ગોવિંદ સદાશી ધોરીયા મુંબઈ વિશ્વવિદાલના સમાજશાસ્ત્રના અનુષ્ઠાતક વિભાગના અધ્યક્ષ બન્યા આમ ઈસવીસન ઓગણીસો ચૌદે ઓગણીસો સુડતાલીસ સુધી સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર મુંબઈ વિશ્વવિદ્યાલયના અનુષ્ઠાતક વિભાગ રહ્યો ડૉક્ટર પૂર્વ ઈસવીસનના ઓગણીસો બાવનમાં સ્થપાયેલા ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીની શરૂઆતના કરવાના પ્રેરણા સ્ત્રોત રહે આ ઉપરાંત તેમણે સોશિયોલોજીકલ બુલેટિનમાં મુખ્ય સંપાદક તરીકે મહત્ત્વની કામગીરી બજાવી હતી તેમણે અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને આધુનિક સમાજશાસ્ત્રીઓ તૈયાર કર્યા છે તેમના માર્ગદર્શન હેઠળ પંચાવન વિદ્યાર્થીઓ પી પીએચડીની પદવી મેળવી આથી ડૉક્ટર ધુરીને ભારતના સમાજશાસ્ત્રના પિતા કહે છે ઈસવીસન ઓગણીસો સત્તરમાં કોલકાતા વિશ્વવિદ્યાલયમાં રુજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્ર વિષયનું અધ્યયન અને અધ્યાપનનું કાર્ય શરૂ થયું લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધા કમલ મુખર્જી અને ડીપી પી મુખર્જીએ સમાજશાસ્ત્રના વિકાસવાનો અગત્યનો ફાળો આપ્યો પુણે વિશ્વવિદ્યાલયમાં ડોક્ટર ઈરાવતી કરવાએ સમાજશાસ્ત્રના વિકાસના અગત્યની ભૂમિકા ભજવી હતી ભારતમાં એમ એન શ્રીનિવાસ એસ સી દુબે એ આર દેસાઈ ડી પી મુખર્જી ડેવિડ આર્ડવેન યોગેન્દ્રસિંહ એ એમ શાહ વગેરે સમાજશાસ્ત્રીય સમાજમાં શાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન આપ્યું છે ચૌદમાં પ્રશ્ન છે કે સમાજ માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેના સંબંધ સ્પષ્ટ કરો તો માનવ સમાજની અંદર જોવા જઈએ તો કે સમાજશાસ્ત્રી કિંગ કિંગ્સલે ડેવિસ સમાજશાસ્ત્રી માનવ સમાજ અને માનવેતર સમાજ જેવા બે પ્રકારોમાં વહે છે માનવ સમાજ ભાષા સહિયારા મૂલ્યો રક્ષણ અને પોષણની વ્યવસ્થા પ્રત્યાયન અને સામાજિક સંબંધોની ગૂંથણી એમ વિવિધ રીતે વિકસેલી સંસ્કૃતિ જોવા મળે છે માનવેતર સમાજ કીડી ઉદય મધમાખી ઉરાંગ ઉટાંગ ગોરીલા ચિમ્પાન્જી વગેરે માનવેતર પ્રાણીઓના સમાજમાં વસ્તીની ચાળવણી કાર્ય વિભાજન સમૂહ એક્ય વગેરે સામાજિક જરૂરિયાતો સંતોષવાની પદ્ધતિ આનુવંશિકતા ઉપર રચાયેલી છે તેની તેથી માનવતર સમાજની જૈવિક સામાજિક તંત્ર કહેવામાં આવે છે માનવ સમાજ અને માનવેતર સમાજમાં જીવન અંગેની સમાનતા છે સમૂહ જીવન દ્વારા બંને સમાજના સભ્યો વસ્તી જાળવણી કાર્ય વિભાજન અને સમૂહ ઐક્ય જેવી જરૂરિયાતો સંતોષે છે વિભાગ ઈ આવે છે સમાજનો અર્થ આપી તેના લક્ષણોની સમજૂતી આપો તો આપણી આજુબાજુના સમાજના અંગેનો ખ્યાલ આપણી પાસે હોય છે એ સ્વાભાવિક છે કારણ કે આપણે સૌ જન્મથી મૃત્યુ સુધી સમાજમાં વિવિધ પ્રકારના વર્તન અને વ્યવહારો કરતા હોઈએ છીએ પરંતુ સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન હોવાથી સમાજશાસ્ત્રીય રીતે સમાજને ચોક્કસ અને સ્પષ્ટ અર્થ છે સમાજશાસ્ત્રનો અર્થ જુદા જુદા સમાજશાસ્ત્રીઓ જુદા જુદી રીતે તેમનો અર્થ આપેલો છે તો સમાજશાસ્ત્રીય શબ્દકોષમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનીના જૂથ તરીકે દર્શાવતા મેકાઈવર અને પેજ સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામની વ્યવસ્થા તરીકે ઓળખાવે છે સમાજશાસ્ત્રના લક્ષણો સામાજિક સંબંધો સામાજિક સંબંધો એટલે સંબંધમાં આવતા માનવીઓ વચ્ચે પરસ્પરને આધારિત સભાનતાવાળા સંબંધ આ સંબંધમાં આવતા માનવીઓ વચ્ચે સમૂહપણાની ભાવના હોય છે સામાજિક સંબંધોનું ક્ષેત્ર વિશાળ છે તે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે વ્યક્તિ અને જૂથ વચ્ચે અથવા બે જૂથો વચ્ચેના હોઈ શકે છે આ સંબંધો સહકાર સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપમાં હોય છે સહકારના સંબંધો સામાજિક જીવનને વધુ સુલભ બનાવે છે જ્યારે સંઘર્ષને સ્પર્ધા એ અલગ કરે છે બીજું છે સમાનતા અને વિભિન્નતા દરેક સમાજના સભ્યોમાં માનવી તરીકે મૂળભૂત સમાનતા છે તેથી સા તેની સાથે સમાજમાં પુરુષ અને મહિલાને જાતીય ભિન્નતા પણ રહેલી છે આ ઉપરાંત સમાજના સભ્યોને હિત વલણ ધ્યેય મૂલ્ય રસ લિંગ વય શારીરિક અને બૌદ્ધિક શક્તિઓ વગેરેના સમાનતા અને ભિન્નતા એમ બંને જ જોવા મળે છે સમાજનો ઉદ્ભવ સમાજમાં અને વિભિન્નતાના કારણે શક્ય બન્યો છે સમાજ માટે સમાનતા અને વિભિન્નતા બંને અનિવાર્ય અને એકબીજાના પૂરક છે વિદ્યાર્થી મિત્રો તમારે એન્ડ સુધી વિડીયો જોવા બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર અન્ય પણ તમારે જે પણ વિષયની એકમ કશું છે એનું સોલ્યુશન ટૂંક સમય અંદર આવી જશે અને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરાવો તો ફરીથી કહું છું કે દરેકને કરી લેવાની છે